હેલો ફ્રેન્ડ્સ, હેપી હોલી ઓલ ઓફ યુ. સો ફ્રેન્ડ્સ, ટુડે હું ગેટ રેડી વિથ મી ફોર હોલી ફેસ્ટિવલ મેકઅપ ક્રિએટ કરવાની છું. સો લેટ્સ ગો. બેઝિકલી ફ્રેન્ડ્સ, હું ટુડે હોલી માટે સ્પેશિયલ મેકઅપ ક્રિએટ કરવાની છું. એન્ડ ઇઝ ઓકે, નોર્મલી મેકઅપ હશે, મિનિમલ મેકઅપ ક્રિએટ કરીશું. એન્ડ હોલીમાં આપણે કયા ટાઈપનું મેકઅપ ક્રિએટ કરવો જોઈએ તે ટુડે હું મેકઅપ ક્રિએટ કરવાની છું. ફ્રેન્ડ્સ, મેકઅપ સ્ટાર્ટ કર્યા પહેલાં ફર્સ્ટમાં હું તમને વાત કરું તો હોલી સિઝન આવી રીતે એન્જોય કરવાની હોય છે. તેને હોલી સિઝન જે હોલી તહેવાર છે તેને આવી રીતે માણવાની હોય છે. અને તમે જોઈ શકો છો આ નેક્સ્ટ વિડીયો. સો ફ્રેન્ડ્સ, તમે જોયું આ હોલી તહેવારમાં, હોલી ફેસ્ટિવલમાં કલર્સ એન્ડ વોટર વડે એન્જોય કરવાની હોય છે હોલી તહેવારને. તો ફ્રેન્ડ્સ, તેના માટે જે તમે કલર જોઈ શકો છો, જે તમે કલર જોયા તે કલર અમુક કલર સ્ટ્રોંગ હોવાથી આપણા સ્કીન પર લાગી જાય છે. તેના પેચીસ તેના કલર આપણા સ્કીન પર લાગે છે. તો તેના માટે ફર્સ્ટ તમને એકની વાત કરું, કોકોનટ ઓઇલ લેવાનું છે અને તેને આપણે ફૂલ બોડી પર, હા ફ્રેન્ડ્સ, ફૂલ બોડી પર એપ્લાય કરવાનું છે. આપણા હેડ પર, હેન્ડ પર, લેગ્સ પર એન્ડ ફેસ પર, હરેક જગ્યાએ, નેક પર, હરેક જગ્યાએ આપણે ફર્સ્ટમાં કોકોનટ ઓઇલ અથવા તમે કોઈ પણ તમારું સિલિકેટ ઓઇલ યુઝ કરી શકો છો. તેને ફૂલ બોડી પર યુઝ કરવાથી કોઈ પણ 100% સ્ટ્રોંગ કલર હશે એ તમારા બોડીમાં પેચીસ એન્ડ કલર લાગશે નહીં. તો આ એક સૌથી મોટો એન્ડ બેસ્ટ હેક છે હોલી તહેવારમાં એ સારી રીતે એન્જોય કરવા માટે. સો ફ્રેન્ડ્સ, મેં મિનિમલ અમાઉન્ટમાં ઓઇલ એપ્લાય કરી લીધું છે ફૂલ બોડી પર. આફ્ટર આપણે પ્રાઇમર યુઝ કરીશું. સો બેઝિકલી ફ્રેન્ડ્સ, પ્રાઇમરને સ્કિનને લેયરને ઇવન લેયર આપવા માટે યુઝ કરવામાં આવે છે. પણ ટુડે હું પ્રાઇમર એટલા માટે યુઝ કરું છું જેના લીધે મારા ફેસ પર કોઈ પણ કલર લાગે તો તેનાથી એક પ્રોટેક્શન મળી જાય પ્રાઇમર એપ્લાય કરવાથી. તો તેના માટે અધર એક પ્રોટેક્શન માટે હું પ્રાઇમર યુઝ કરી રહી છું. તો ફટાફટ જલ્દીથી હું પ્રાઇમર યુઝ કરી લઉં છું. સો પ્રાઇમર બાદ આફ્ટર હું ફાઉન્ડેશન એપ્લાય કરવાની છું. સો ફ્રેન્ડ્સ, ટુડે તમે કેટલા પણ લેયર એપ્લાય કરો તમારા ફેસ પર, સ્કિન કેર એન્ડ આફ્ટર કોઈ ક્રીમ કેટલા પણ લેયર યુઝ કરો એ તમારા માટે બેસ્ટ જ છે. બીકોઝ ટુડે તો કલર લાગવાના છે ફેસ પર, તો જેનાથી પ્રોટેક્શન માટે, રક્ષણ માટે તમે મેકઅપના કેટલા પણ લેયર એપ્લાય કરીશો કોઈ પ્રોબ્લેમ નથી. સો ફ્રેન્ડ્સ, ટુડે આપણે મિનિમલ જ મેકઅપ ક્રિએટ કરવાના છીએ, નોર્મલ જ મેકઅપ એપ્લાય કરવાના છીએ. બીકોઝ ટુડે આપણે વોટર પર ફેસ પર લાગવાનું છે તે તો નક્કી જ છે. તો તેના માટે ફ્રેન્ડ્સ, હું ટુડે ક્વોલિટીવાળી જ પ્રોડક્ટ યુઝ કરવાની છું. સારું એવું ક્વોલિટીવાળું કંપનીની જ પ્રોડક્ટ ટુડે હું યુઝ કરવાની છું, જેના લીધે મારા ફેસ પર મને એક સારું એવું પ્રોટેક્શન મળી રહે અને જેના હોલીના કલરના લીધે મને સારું એવું રક્ષણ મળી રહે. તો તેના માટે હું રેવલોનનું ફાઉન્ડેશન યુઝ કરવાની છું, જે મારા સ્કિન ટોન મુજબ જ છે. અને મારા ફેસને એક મિનિમલ, મારે ફૂલ કવરેજ નથી જોતું, નોર્મલ મારા ફેસના સ્કિનને ઇવન ટોન કરી રહે તેના માટે હું નોર્મલ ફાઉન્ડેશન એપ્લાય કરવાની છું. એન્ડ ફૂલ કવરેજવાળું ફાઉન્ડેશન ટુડે તમે યુઝ ના કરો તો બી ચાલે. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ વાત હું ફાઉન્ડેશનને ફૂલ ફેસ પર સારી રીતે બ્લેન્ડિંગ કરી લઉં છું બ્યુટી બ્લેન્ડર વડે. ત્યારબાદ આફ્ટર આપણે આગળના સ્ટેપ જોશું. સો ફ્રેન્ડ્સ, ટુડે આપણે કોઈ સ્પેશિયલ મેકઅપ ક્રિએટ નથી કરવાનો, આપણે નોર્મલ મેકઅપ જ ક્રિએટ કરવાનો છે. એન્ડ આપણે મિનિમલ ફાઉન્ડેશન એપ્લાય કર્યા બાદ હું નોર્મલ ફાઉન્ડેશનને બેઝ, આપણો જે બેઝ મેકઅપ છે તેને સેટ કરવા માટે કોમ્પેક્ટ એપ્લાય કરી રહી છું. અને વધુ પડતું આપણે કોમ્પેક્ટ યુઝ નહીં કરીએ. એન્ડ ટુડે આપણે કોઈ સ્પેશિયલ મેકઅપ ક્રિએટ નથી કરવાનો, બટ ફ્રેન્ડ્સ, મારા ટુડેના મેકઅપમાં આઈ શેડો થોડો સ્પેશિયલ થવાનો છે, થોડો રંગબેરંગી કલરફુલ થવાનો છે. સો સ્ટે ટ્યુન. સો કોમ્પેક્ટના આફ્ટરના સ્ટેપમાં આપણે બ્લશ એપ્લાય કરીશું. તો ટુડે હું બ્લશ એપ્લાય કરી રહી છું, જ્યુસ લિક્વિડ બ્લશ, કિસ બ્યુટીનું બ્લશ એપ્લાય કરી રહી છું. અને બ્લશને એપ્લાય કર્યા બાદ ત્યારબાદ હું નોર્મલી મારા ફિંગર ટીપ વડે તેને બ્લેન્ડિંગ કરીશ. સો ફ્રેન્ડ્સ, તમે બ્લશ જોઈ શકો છો. ટુડે આપણે કોન્ટર એવું કંઈ એપ્લાય નહીં કરીએ. કોન્ટર વડે આપણા ફેસને શાર્પનેસ આપી શકીએ છીએ, પણ ટુડે આપણા ફેસને કોઈ શાર્પનેસની જરૂર નથી. સો ફ્રેન્ડ્સ, આફ્ટરના સ્ટેપમાં આપણે હાઇલાઇટર એપ્લાય કરવાનું હોય છે. અને તમે હાઇલાઇટરને સ્કીપ પણ કરી શકો છો, પણ ટુડે હું હાઇલાઇટર યુઝ કરવા ઈચ્છું છું. તેના માટે હું નોર્મલી હાઇલાઇટર એપ્લાય કરીશ અને ખાસ કરીને નોઝ પર હાઇલાઇટર એપ્લાય કરવા જઈ રહી છું. એન્ડ ફ્રેન્ડ્સ, ટુડે તમે આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો. એટલે હું જનરલી મેકઅપના નોલેજ માટે હું હાઇલાઇટર યુઝ કરી રહી છું ઓન્લી ફોર તમારા માટે. તો ફ્રેન્ડ્સ, તમે ફેસ પર ગ્લો જોઈ શકો છો. અને તમારા મેટ ફિનિશિંગ જોતું હોય તો તમે હાઇલાઇટરને સ્કીપ કરી પણ શકો છો. તો ફ્રેન્ડ્સ, મેં તમને જણાવ્યું હોય છે ટુડે આપણે આઈશેડોને ફૂલી કલરફુલ કરવાના છીએ, ક્રિએટ કરવાના છીએ. તો કલરફુલ આઈશેડો ક્રિએટ કરતા હોવાથી હું ટુડે એક હેક યુઝ કરવાની છું. આપણે સેલો ટેપને મારા આઈઝના આઉટર પાર્ટમાં એપ્લાય કરીશ, જેના લીધે વધારાનો કોઈ કલરફુલ આઈશેડો આપણા આઈસ પર ના લાગે અને નીચેના પાર્ટમાં પણ ના લાગે. તેના માટે ટુડે હું આ સેલોટેપ એપ્લાય કરીને હેક યુઝ કરવાની. સો ફ્રેન્ડ્સ, આઈશેડોમાં ફર્સ્ટ ઓફ ઓલ હું
આઈસીડ્રોના બેઝ માટે ન્યુડ કલર એપ્લાય કરવાની છું. તો તમે જોઈ શકો છો કે હું ન્યુડ કલર ફર્સ્ટ એપ્લાય કરીશ આઈસ પર, તો જેના લીધે આપણે એક બેઝ કલર મળી આવે અને તેના ઉપર આફ્ટર આપણે કલરફુલ આઈ શેડો ક્રિએટ કરીશું. આફ્ટરના સ્ટેપમાં આપણે આ જે ઇનર કોર્નર છે તેને હાઈલાઇટ કરવા માટે ટુડે આપણે યલો કલર યુઝ કરવાનો છે. તો ટુડે હું યલો કલર વડે આપણું જે ઇનર કોર્નર છે તેને હાઈલાઇટ કરીશ. ફ્રેન્ડ તમે જોઈ શકો છો ઇનર કોર્નરને આપણે યલો કલર માટે હાઈલાઇટ કરી દીધું છે. યલો કલર આફ્ટર ઓરેન્જ કલર હું આઈસ પર એપ્લાય કરીશ. સો ફ્રેન્ડ્સ, ઓરેન્જ કલર આફ્ટર આપણે રેડ કલર યુઝ કરીશું. તો ઓરેન્જ કલર આપણે એપ્લાય કર્યો છે તેની જ સાઈડમાં આપણે રેડ કલરને એપ્લાય કરીશું. સો ફ્રેન્ડ્સ, ઓરેન્જ કલર એન્ડ રેડ કલર એપ્લાય કર્યા બાદ આફ્ટર આપણે ગ્રીન કલર એપ્લાય કરવાનો છે. સો હું થોડો ડાર્ક ગ્રીન કલર એપ્લાય કરી. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આફ્ટર આપણે એન્ડિંગમાં બ્લુ કલર એપ્લાય કરવાના છીએ. સો ફ્રેન્ડ્સ, તમે આઈ શેડો જોઈ શકો છો. હું એવી જ રીતે નીચેના પાર્ટમાં પણ આ જ કલર યુઝ કરવાની છું. તો ફટાફટ હું એપ્લાય કરી લઉં. જે હેડ ટ્રે કરી હતી, સેલો ટેપ એપ્લાય કર્યું હતું, તેને આપણે રિમૂવ કરીશું. નીચેના પાર્ટમાં આઈ શેડો ને થોડા ઘણા મિસ્ટેકને લીધે હું ટચઅપ કરી લઉં છું. ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણો આઈ શેડો કમ્પ્લીટ થઈ ગયો છે. અને આફ્ટર આપણે કાજલ એપ્લાય કરીશું એન્ડ મસ્કારા એપ્લાય કરીશું. લાઇનર આપણે એપ્લાય કરવાના નથી, જેના લીધે આપણો જે કલરફુલ આઈ શેડો છે તેનો આઈ થિંક સો વિખાઈ શકે છે. આઈ થિંક તેનો લુક સારો નહીં આવે. તેના માટે હું ટુડે લાઇનર એપ્લાય નહીં કરું, ઓનલી ફોર આપણે કાજલ એપ્લાય કરીશું. ફ્રેન્ડ્સ, આપણે લાઇનર તો એપ્લાય નથી કરવાના, બટ ટુડે હું કાજલ વડે જ આપણે જે આઉટર પાર્ટ છે, આઉટર કોર્નર છે, તેના વડે કાજલ વડે જ આપણે એક લાઈન ડ્રો કરીને નોર્મલી લાઇનરનો ઇફેક્ટ આપીશું અને વિંગ લાઇનર ક્રિએટ કરીશું. ફ્રેન્ડ્સ, તમે મારી આઈઝ જોઈ શકો છો, મેં લાઇનર એપ્લાય નથી કરી. ટુડે આપણે ઓનલી ફોર કાજલ જ એપ્લાય કર્યું છે અને કાજલ વડે જ મેં વિંગ્સ લાઇનર ક્રિએટ કરી લીધી છે. આફ્ટરના સ્ટેપમાં આપણે મસ્કારા એપ્લાય કરીશું. તમે મસ્કારાને સ્કીપ પણ કરી શકો, બીકોઝ ટુડે આપણે વોટર વડે હોલી એન્જોય કરવા હોવાથી તમારે મેકઅપ આઈ થિંક ખરાબ થઈ શકે છે, ડેમેજ થઈ શકે છે. તો તેના માટે તમે મસ્કારા સ્કીપ કરી શકો છો, બટ ટુડે હું વોટરપ્રૂફ મસ્કારા યુઝ કરવાની છું. સો આઈ થિંક ફ્રેન્ડ્સ, આપણો મેકઅપ કમ્પ્લીટ થઈ ગયો છે. ઓનલી ફોર લિપસ્ટિક બાકી છે અને ટુડે આપણે કોઈ આઈબ્રોને શેડ કરવાની જરૂર નથી. આપણે મિનિમલ જ એપ્લાય મેકઅપ એપ્લાય કરવાનો છે. તમે કોઈ ન્યૂ ક્રિએટ કરી શકો છો, એમાં ન્યૂ ડિફરન્ટ મેકઅપ ક્રિએટ કરી શકો છો. ફ્રેશ આફ્ટરના સ્ટેપમાં આપણે લિપસ્ટિક એપ્લાય કરી લઈએ અને ટુડે આપણે મેટ લિપસ્ટિક યુઝ કરીશું. બીકોઝ આપણે વોટર વડે અને હોલીના કલર વડે હોલી ફેસ્ટિવલ એન્જોય કરવાની છે, તેના માટે ટુડે આપણે મેટ લિપસ્ટિક જ યુઝ કરવી જોઈએ. અને મારી રિક્વેસ્ટ છે કે આપણે ટુડે ઓનલી ફોર મેટ લિપસ્ટિક જ યુઝ કરીએ, અને ખાસ કરીને વોટરપ્રૂફ હોય તો વધારે સારું. સો ફ્રેન્ડ્સ, ટુડે આપણે મિનિમલ મેકઅપમાં કલરફુલ આઈ શેડો ક્રિએટ કર્યો હોવાથી ટુડે મેટ લિપસ્ટિક યુઝ કરી રહી છું, બટ હું ન્યુડ જ લિપસ્ટિક એપ્લાય કરીશ, જેના લીધે આપણે એક મેકઅપનો બેલેન્સ ક્રિએટ કરી શકીએ. તેના માટે આપણે કલરફુલ આઈ શેડો સાથે હું ઓનલી ન્યુડ લિપસ્ટિક એપ્લાય કરીશ. સો ફ્રેન્ડ્સ, આપણો મેકઅપ ફાઇનલી ક્રિએટ થઈ ગયો છે અને ટુડે આપણે હેરને ઓનલી ફોર પેક કરવાના છીએ. ટુડે આપણે હેર ઓપન કરવાની કે કોઈ હેરસ્ટાઈલની જરૂર નથી. તેના માટે ઓનલી ફોર હું પોની વડે મારા હેરને પેક કરી લઈશ. એન્ડ ફ્રેન્ડ્સ, આ છે મારું આઉટફિટ ઓફ ધ ડે. તો ટુડે હું વ્હાઈટ કલર વ્હાઈટ ક્લોથ કેરી કરવાની છું અને જોઈએ આપણે આ વ્હાઈટ ક્લોથને આપણે કેટલું કલરફુલ ક્રિએટ કરી શકીએ છીએ અને કેટલી સારી રીતે હોલીને એન્જોય કરી શકીએ છીએ. ફટાફટ હું વ્હાઈટ ક્લોથને કેરી કરી લઉં. તો ફ્રેન્ડ્સ, હું મારા વ્હાઈટ ક્લોથ એન્ડ મારા કલરફુલ આઈ શેડો વડે હું ટુડે રેડી છું. ફ્રેન્ડ્સ, ટુડે હું તમને ફૂટવેરની વાત કરું તો ટુડે આપણે હોલી ફેસ્ટિવલ એન્જોય કરી રહ્યા હોવાથી તમે સારી રીતે કમ્ફર્ટેબલી તેને એન્જોય કરો તેના માટે તમારે ફ્લેટ્સ અથવા ચપ્પલ જ યુઝ કરવા જોઈએ, જેના લીધે તમે સારી રીતે તેને એન્જોય કરી શકો અને તમને કોઈ પ્રોબ્લેમ ના આવે. ફ્રેન્ડ્સ, અગેન હેપી હોલી ઓલ ઓફ યુ. એન્ડ હું આશા કરું છું તમે તમારી હોલીને સારી રીતે એન્જોય કરો એન્ડ તમારો દિવસ ખૂબ જ સારો જાય. સો ફ્રેન્ડ્સ, આ છે મારો ટુડે હોલીનો મેકઅપ. જે તમે જોઈ શકો છો, મેં કલરફુલ આઈ શેડો ક્રિએટ કર્યો છે એન્ડ બ્લશ લિપસ્ટિક વગેરે એપ્લાય કર્યું છે. અને આ તમારે લુક જોતો હોય તો તમે મારા સ્ટેપને ફોલો કરીને આ લુક ક્રિએટ કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ, હું રેડી છું અને ફટાફટ હું જઈ રહી છું મારા હોલી ફેસ્ટિવલને એન્જોય કરવા માટે. અને આઈ હોપ કે તમે તમારો હોલી ફેસ્ટિવલ સારી રીતે એન્જોય કરો. સો ફ્રેન્ડ્સ, સી યુ, બાય, ટેક કેર.